સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે ઉધના ઉદ્યોગનગરની ગાર્મેન્ટની ફેક્ટરીમાં એકાએક આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને ફસાયેલા કામદારોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે. ઉધના ઉદ્યોગનગર 2 પ્લોટ નંબર 39 DL ગાર્મેન્ટમાં સાડી તથા કુર્તા બનાવવાના મશીનરીમાં આગ લાગી હતી, જેમાં બીજા માળે 4 કારીગરો ફસાયેલા હતા. તેમને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેને કારણે અંદર કામ કરતા કામદારો પણ ફસાઈ ગયા હતા. જોકે આગ વધુ પ્રસરે તે પહેલાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી જવા પામી હતી, ત્યારે તેમને માલુમ પડ્યું કે કામદાર ઉપર ફસાયા છે. તાત્કાલિક ફાયર વિભાગની એક ટીમે બીજા માળેથી તેમને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. તો આગ અંગે ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ મોડી રાત્રે અમે સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. સાડી અને કુર્તા બનાવતી આ ફેક્ટરીના બીજા માળે આગ લાગી હતી. બીજા માળ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં રો મટીરિયલ પડેલું હતું. બીજા માળ ઉપર જ ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો રહેતા હતા. એ તમામ 4 કામદારોના જીશાન અંસારી, શકીલ મોહમ્મદ અંસારી, રેહાન અંસારી અને અરબાઝ અંસારી રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ કદાચ લાગી રહ્યું છે. આ મોડી રાત્રિના સમયે ગાર્મેન્ટ ફેક્ટરીમાં આગ લાગતા આસપાસના ખાતામાં કામ કરતા કારીગરોમાં પણ ડર જોવા મળ્યો હતો. જોકે આગમાં જાનહાનિ ન થતા હાશકર અનુભવ આવ્યો છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.